अनन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदनः प्रफुल्लम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराज्ञनाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी जय श्री हरिकृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय सर्वे वाला भक्तों ने हेत थी जय श्री स्वामीनारायण वाला भक्तों गढ़ा अंत्य प्रकरण 35 वचनामृत એની આપણે થોડો શરૂઆતનો ભાગ વાંચ્યો, થોડો સમજ્યા. સંવત 1885ના ચૈત્ર સુધી 9મીના દિવસ શ્રીજી મહારાજ પોતાનો બર્થડે છે, પોતાનો પ્રાગટ્ય દિવસ છે, એ દિવસે ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન છે અને સદગુરુ સુકાનંદ સ્વામી શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછે છે. મહારાજ, જેના હૃદયમાં ભગવાનનો ને ભગવાનના ભક્તનો દ્રઢ આશ્રય હોય, જે આશ્રય ગમે તેવો આપતકાળ આવી પડે અને દેહને સુખ દુઃખ માન અપમાન કે દેશકાળનું વિષમપનું ઇત્યાદિ કે કરીને ક્યારેય એ આશ્રય ડગે નહીં, એના મનનો અભિપ્રાય અને દેહનો આચાર કેવો હોય, ત્યારે શ્રીજી મહારાજે સૌ પ્રથમ એના જવાબની અંદર એમ કીધું કે જે ભક્તને ભગવાનને વિશે મોટપ હોય, ભગવાન વિના બીજા માયિક પદાર્થ એને અધિક ન જાણતો હોય, બીજાને તુચ્છ જાણતો હોય, એક તો એ હોય જે આપણે આગળની કથા દરમિયાન સમજ્યા હતા કે કેવા ભગવાનના ભક્તો હતા, કેવા ભગવાનના પરમહંસો હતા, જેને પુરુષોત્તમ નારાયણથી અધિક આ જગતનું કોઈ સુખ માન્યું નહોતું, પુરુષોત્તમ નારાયણની અનુવૃત્તિને આજ્ઞા સિવાય કંઈ અધિક જાણ્યું નહોતું, એવા સંતો હતા, ભક્તો હતા. આગળ મહારાજ એ વાત કરે છે, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે, અને પોતાની જે પ્રકૃતિ હોય તેને ભગવાન તથા સાધુ તે મરોડે અને પ્રકૃતિ પ્રમાણે ન ચાલવા દે અને પ્રકૃતિ હોય તેથી બીજી રીતે વર્તાવે ત્યારે જે મૂંઝાય નહીં અને પ્રકૃતિ મરોડે તેમાં કચવાઈ જાય નહીં અને પોતાની પ્રકૃતિ ગમે તેવી કઠણ હોય તેને મૂકીને જેમ ભગવાન તથા સાધુ તે કહે તેમ જ સરળપણે વર્તે એવી બે પ્રકારે જેની સમજણ હોય તેને ગમે તેવો આપતકાળ પડે તો પણ ભગવાનનો આશ્રય ન ટળે. મહારાજ, એક તો ભગવાનની મોટપ જેને જાણી હોય એને આ લોકના પદાર્થો, આ લોકની કોઈ પણ પ્રકારની મોટાઈઓ આદિકમાંથી પ્રીતિ ઓટોમેટિક તૂટી જાય. બીજું, મહારાજ એમ કહે છે કે પ્રકૃતિ પ્રમાણે ન ચાલવા દે. બીજી વાત આવે છે પ્રકૃતિની, કે એને ભગવાન અને ભગવાનના સંત પોતાની જે પ્રકૃતિ હોય એને ભગવાનને ભગવાનના સંત જ્યારે મરોડે એટલે કે ટોકે
એ પ્રકૃતિ પ્રમાણે ન ચાલવા દે અને પ્રકૃતિ હોય એનાથી બીજી રીતે વર્તાવે ત્યારે મૂંઝાય નહીં અને પ્રકૃતિ મરોડે તેમાં કચવાઈ જાય નહીં, ઢીલો ના પડી જાય એવો જે હોય. ભગવાનથી અધિક કંઈ ન જાણતો હોય એવા હોઈ શકે ઘણા બધા ભક્તો, પણ ભગવાન અને ભગવાનના ભક્તના આશ્રયમાંથી ડગે જ નહીં એનું જો કોઈ મુખ્ય લક્ષણ હોય, તેની જ્યારે પ્રકૃતિ મરોડવામાં આવે અને જે કચવાઈ જાય નહીં, સરળપણે વર્તે ગમે એવી કઠણ પ્રકૃતિ હોય, ગમે એવી કઠણ પ્રકૃતિ હોય, એ પ્રકૃતિ પોતાના જીવની સાથે એક મેઘ થઈ ગઈ હોય, પણ ખપવાળો હોય ને એને કોઈ પણ પ્રકારની પ્રકૃતિ ટાળવાની અંદર ક્યારેય પણ અઘરું ના લાગે. શ્રીજી મહારાજ કહે છે, અમારો સ્વભાવ કેવો હતો તો ગોદોહન માત્ર એક સ્થાનકમાં રહેવાય પણ વધુ રહેવાય નહીં એવો એવા ત્યાગી હતા અને વૈરાગ્ય અતિશય હતો. મહારાજ કે એવા ત્યાગી હતા ગોદોહન માત્ર એક સ્થાનમાં રહેવાય નહીં, આવો મહારાજનો ત્યાગવાળો સ્વભાવ હતો. હતો શબ્દ વાપર્યો એટલે શ્રીજી મહારાજનો કહેવાનો અર્થ એવો છે કે જે ત્યાગી સ્વભાવ એ સમયે જે હતો એ અત્યારે અમે રાખેલો નથી. હતો વૈરાગ્ય પણ અતિશય હતો, શ્રી રામાનંદ સ્વામી ઉપર હેત પણ અસાધારણ હતું, તો પણ સ્વામીએ ભુજનગરથી કહી મોકલ્યું છે જો સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાથ લઈને પણ રહેવું પડશે એમ મયારામ ભટ્ટે આવીને કહ્યું. ત્યારે અમે થાંભલાને બાથ લીધી, ત્યાર પછી તેમને કહ્યું મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહો. પછી અમે સ્વામીના દર્શન થયા મોર 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. 9 મહિના સુધી મહારાજનો આવો ત્યાગી સ્વભાવ હતો, તોય પણ એ સ્વભાવને જો રામાનંદ સ્વામીએ મરોડ્યો તો મહારાજ કે એ સ્વભાવને અમે છોડી દીધો. મુક્તાનંદ સ્વામીએ સ્વભાવને મરોડ્યો તો મહારાજ કે એ સ્વભાવને અમે છોડી દીધો. જો પુરુષોત્તમ નારાયણ પણ પોતે જીવના કલ્યાણને અર્થે ધારેલા સ્વભાવ, એના સ્વભાવ મારા ને તમારા જેવા બંધનવાળા નથી, એના સ્વભાવ મારા અને તમારા ઇન્દ્રિયો અંતકરને લાડ લડાવવા માટેના હોય છે એવા નથી, એના સ્વભાવ કેવળ જીવોના કલ્યાણને અર્થે છે. પુરુષોત્તમ નારાયણે ગ્રહણ કરેલો તમામ સ્વભાવ એમાં જીવાત્માનું કલ્યાણ સમાયેલું છે, એમાં જીવાત્માનું આત્યંતિક શ્રેય સમાયેલું છે, એમાં જીવાત્માને જન્મ અને મૃત્યુની ભવાટીમાંથી છૂટવાનો બહુ મોટો ઉપાય સમાયેલો છે. પુરુષોત્તમ નારાયણનો સ્વભાવ આવો હોવા છતાંય મહારાજ પોતાના જીવન વૃતાંતથી મને અને તમને સમજાવવા માગે છે કે હે મુમુક્ષુઓ, તમારો ગમે એવો લોઢા જેવો સ્વભાવ હોય પણ જો ભગવાન અને સંત એ સ્વભાવ પ્રમાણે ન વર્તવા દે અને બીજી રીતે વર્તાવે તો તરત સરળ થઈ જજો. જો ભગવાન અને સાધુનો આશરો દ્રઢ રાખવો છે, ક્યારેય પણ આપણે આ આશરો જે થયો છે એમાંથી ક્યારેય ડગવું નથી, તો આટલી વાત ચોક્કસ મુમુક્ષુએ ધ્યાન રાખવી પડે કે ભગવાન અને ભગવાનના મોટા સાધુ કે બસ જેમ કો એમ. માટે અહમ ન ધરવું અંગે અતિ દીન થઈ રહેવું સંગે, દીનતામાં દયાળુ છે રાજી, કરતા રહેવું હંમેશ હાજી હાજી. જે હંમેશને માટે હા હા વાંધો નહીં, તમે જેમ કહો એમ. હે મહારાજ, હે ગુરુજી, હે સંતો, હે ભક્તો, તમે જેમ કહો એમ. આમ જો કરતો હશે એનો આશ્રય બહુ પાકો, ભલે એ અંતઃશત્રુથી પીડાતો રહ્યો,
ભલે એ ઇન્દ્રિયો અંતઃકરણના પેચમાં આવી જતો, પણ જેને હા ભગવાન અને ભગવાનના મોટા સાધુ, ભગવાનના સંતો ભક્તો આગળ જે સરળ વર્ત્યો, ક્યારેય પણ એ આ સત્સંગમાંથી પડશે નહીં. એ ગમે એટલો ગંદો હશે પણ ભગવાન અને પુરુષોત્તમ નારાયણ ભગવાનને અને ભગવાનના સંતને એને ચોખ્ખો કરવો જ પડશે, કરવો જ પડશે. કારણ એક છે કે એને જીવન પર્યંત જેમ ભગવાન અને સંતે કીધું એમ જ એ વળ્યો છે, એટલે એની વાસનાનો ભાર એને ન હોય, એની વાસનાના ભાર પુરુષોત્તમને ડહળવા પડે. એની વાસનાને બાળવા માટે એની અંદર તાકાત નથી, પણ એની વાસનાને પુરુષોત્તમ નારાયણને ભગવાનના મહાપુરુષો બાળશે. પણ મુક્તાનંદ સ્વામી હરિભક્તો આગળ વાતોમાં કહે છે કે હે ભક્તો, આ જીવ કેટલાય જન્મોથી મુક્તાનંદ સ્વામી કહે છે, કેટલાય જન્મોથી આ જીવ સત્સંગની અંદર આવ્યો છે, ભગવાનના સંત પાસે રહ્યો છે, પણ આ જીવ ક્યારેય ભગવાનને સાધુ પાસે સરળપણે વર્ત્યો નથી. એટલે તો જન્મને મરણ ચાલુ છે. પ્રકૃતિને સાથે રાખીને જ ભજે છે. જેમ પુરુષ સ્ત્રીને સાથે રાખે છે, એમ મુમુક્ષુની સ્ત્રી છે પ્રકૃતિ. પોતાનો સ્વભાવ, પોતાની માન્યતાઓ એને સાથે રાખીને જ ભગવાન ભજવાનું, એને સાથે રાખીને જ સત્સંગમાં આગળ ચાલવાનું, એને સાથે રાખીને જ તમામ ક્રિયા કરવાનું મુમુક્ષુનું વ્યસન છે. પણ શ્રીજી મહારાજ કહે છે કે જેમ ભગવાન સિવાય એને બીજું અધિક ન હોય, અને બીજું લક્ષણ એ હોય કે ભગવાન અને સંત કેમ સરળપણે વર્તવા લાગે. આવી રીતે જો વર્તે તો મહારાજ કે બે પ્રકારની સમજણ હોય, અને ગમે તેવો આપતકાળ પડે પણ ભગવાનનો આશ્રય ન ટળે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી બોટાદની અંદર બિરાજમાન હતા. સ્વામી પાસે સભાની અંદર એક નારણભાઈ અને એક બોધા ભગત, આ બે દરજીનો ધંધો કરે, એ બે ભાઈઓ પણ સભામાં બેઠા હતા. સ્વામી સભાની અંદર એક પ્રશ્ન પૂછે છે કે સૌથી વધારે પાપ કયા ધંધામાં, કયો ધંધો એવો છે કે જેમાં પાપ હોય. એટલે કોઈએ કીધું કે ખેડૂતના ધંધામાં બહુ પાપ, વેપારીના ધંધામાં પણ બહુ પાપ, કારણ કે ખેડૂતના ધંધામાં કેટલી જીવાતો મરે, કેટલા જીવ એની અંદર, બળદને કેટલું દુઃખ, હળથી આંકે તો નીચે કેટલાય જીવો મરે, ગાળામાં ભરીને જાય તો એવા કેટલાય ગાળા નીચે જીવો કચડાય. એટલે ખેતીમાં તો પાપ, પાપ ને પાપ, વેપારમાંય પાપ. એક રૂપિયાની વસ્તુ 10 રૂપિયામાં વેચે એવું વેપાર, લોકોના લોહી ચૂસવાનો વેપાર, એમાં પણ પાપ. હા, જે પ્રકારની જે દેશની જેમ નીતિ ચાલતી હોય, જે દેશમાં જેવો કાયદો હોય એમ કરવું જોઈએ, ના નથી. આવા દેશોની અંદર તો કોઈ છેતરપિંડી ના જ કરી શકે, પણ કેટલાક પછાત દેશો છે, એ દેશોની અંદર કેટલીક વાર ભગવાનના ભક્તો એવા દેશોમાં ગયા હોય અને લોભ વૃત્તિના કારણે કેટલાય ગરીબ અને અભણ લોકોને ત્યાં લૂંટતા હોય, 5 રૂપિયાની વસ્તુ 50માં વેચે. ઓહો હો, 5 રૂપિયાની વસ્તુ 50માં વેચે અને 5 લાખનું દાન કરે, એ દાનને ધિકાર છે. આવો વેપારનો ધંધો એ પાપનો છે. ભાવસારના ધંધામાં એ પાપ, પણ દરજીના ધંધામાં પાપ નહીં એવું સભામાંથી એક બે જણ બોલ્યા કે દરજીના ધંધામાં પાપ નહીં, કારણ કે દરજીને તો સોય લેવાની, દોરો લેવાનો, હાંધવા સિવાય બીજું કાંઈ કરવાનું નહીં, એટલે એમાં જીવ હત્યા ના થાય. ગોપાળન સ્વામી થોડી વાર માટે સ્થિર થઈ ગયા. સ્વામી કે દરજીના ધંધામાં જેવું પાપ છે એવું તો કોઈ ધંધામાં પાપ નથી. એટલે નારણભાઈ ને ઓલો બોધો ભગત બે આમ કડક થઈ ગયા કે હું બોલે છે સ્વામી, દરજીના ધંધામાં પાપ એવું કોઈ ધંધામાં પાપ નહીં.
ત્યારે ગોપાળન સ્વામી કે દરજીના ધંધામાં બહુ મોટું પાપ છે, એમાં તો સ્ત્રીઓને અડીને સ્ત્રીઓના કપડાના માપ લેવાના થાય પુરુષો હોય તો, અને એના કારણે એને સ્ત્રીઓના અંગોઅંગનું ધ્યાન થાય, અને એના કારણે વિષય લંપટ જીવ બને, ક્યારેય ભગવાનનો ધ્યાની ભક્ત ન બની શકે. સૌથી મોટું પાપ જ દરજીનો ધંધો, જેના પાપ ઉદય થયા હોય અને દરજીના ધંધા મળે. આવું સ્વામી બહુ જ કડક શબ્દોમાં, બહુ જ કડક શબ્દોમાં સ્વામી બોલવા લાગ્યા. આવું જ્યારે સભામાં બોલે, વાલા ભક્તો થોડું વિચારો અને થોડીક અંતરદૃષ્ટિ કરો કે તમે દરજીનો ધંધો કરતા હો, તમારે પરંપરામાં દરજીનો ધંધો આવ્યો હોય ને, તમે દરજીનો ધંધો કરતા હો ને, એ સભાની અંદર તમે બેઠા છો અને ગોપાળાનંદ સ્વામી જેવા પુરુષ, બહુ મોટા પુરુષ, એવું કહે છે કે દરજીનો ધંધો સૌથી વધારે પાપવાળો, અને એ તો પાપી જ, બહુ પાપ કર્યા હોય તો એ ધંધો કરવાનો થાય, આમ સ્વામી બોલે, અને તમે એ કાર્ય કરતા હો શું થાય, હું તમે બે બેઠા હોય શું થાય વિચારો. પણ નારાયણજી અને બોધા ભગત મહારાજ કે ભગવાનને ભગવાનના સંત ગમે એવી પોતાની પ્રકૃતિ હોય એને મરોડે. સ્વામીને આખરે એ બેને કંઈક કરાવવું હતું, એ બે પાસે કંઈક બદલાવવું હતું. એ બેય સભામાં ઊભા થયા અને સ્વામીને કે સ્વામી, તમે જે કીધી એ વાત સાચી જ હોય, અમે બે ભગવાનના ભક્તો છીએ, ભગવાનનું ધ્યાન ભજન કરીએ છીએ, પણ અમારી ખોટ આજ તમે ઓળખાવી. સ્વામી, આજથી ક્યારેય પણ કોઈ સ્ત્રીને અડીને અમે એના કપડાનું માપ નહીં લઈએ, કપડું કપડાના માપથી સીવી દઈશું, પણ ક્યારેય પણ કોઈ સ્ત્રી પુરુષનો સ્પર્શ નહીં કરીએ. સ્વામી પાસે નિયમ લીધું અને આજીવન પર્યંત એને એ નિયમને પાડ્યું. આનો આશ્રય ક્યારેય ભગવાનને સાધુનો ડગે નહીં. નહીં તો થાય શું કે જ્યાં સુધી આપણી પ્રકૃતિ આપણને જે સારું લાગે છે એ પ્રમાણે કરવા દે, એ પ્રમાણે વર્તવા દે, તો હવને ભગવાનને ભગવાનના સાધુ હારા લાગે. કોને હારા ના લાગે? મારી પ્રકૃતિનું પોષણ મને દેતા હોય, તમારી પ્રકૃતિનું પોષણ તમને દેતા હોય તો બધાને બધા સારા લાગે. પણ કોઈ આપણી પ્રકૃતિ પર ઘા કરે અને ત્યારે આપણે સરળ થઈ જઈએ, સરળ થઈ જઈએ, આપણા સ્વભાવ પર ઘા મારે ને આપણે સરળ થઈ જઈએ. ભગવાનને ભગવાનના સંતની ઈચ્છામાં જ ભળવું છે. જન્મો જન્મથી આપણી ઈચ્છાઓ પ્રમાણે કર્યું, આપણને શું મળ્યું? આપણે આપણી પ્રકૃતિને જેવું જોવું ગમ્યું એવું જોયું છે, જેવું સાંભળવું ગમ્યું એવું સાંભળ્યું છે, જેવું ખાવું ગમ્યું એવું ખાધું છે, આપણને આજ સુધી આપણા મનના ધાર્યા કરવાથી શું મળ્યું? જન્મ અને મૃત્યુ, લક 84ના દુઃખ, જમપુરીના દુઃખ, આ ભવાટીની અંદર ભટકણના દુઃખ, આવા ભંગાર હડેલા શરીરની અંદર ચૈતન્ય એવો તેજોમય આત્મા એને આવા ભંગાર શરીરોમાં જ્યાં ત્યાં રખડાવીને ગંદો કરવાનું, આ આપણે મેળવ્યું. કારણ એક છે, આપણે આપણા મનનું જ ધાર્યું કર્યું. ભગવાન ભજવામાં પણ આપણે આપણા મનનું ધાર્યું કરીએ, સેવામાં કરવામાં પણ આપણે આપણા મનનું ધાર્યું કરીએ, નિષ્ઠા રાખવામાં પણ આપણે આપણા મનનું ધાર્યું કરીએ, સમર્પણ કરવામાં પણ આપણે આપણા મનનું ધાર્યું કરીએ, તો આપણે કરીએ છે શું? આપણે કોને ભજીએ છે? આપણે કોના માટે કરીએ છે? આપણા સ્વભાવ માટે કરીએ છે, મહારાજ માટે નથી કરતા, આપણા સ્વભાવ માટે કરીએ છે. ઘણા સત્સંગમાં એવા છે, ઘણા સત્સંગમાં, સત્સંગ એટલે આખો સત્સંગ, એમાં બધા પરિવારો, બધા લોયાધામ પરિવારને બીજા બધો જેટલો પરિવાર સત્સંગનો હોય એ બધાએ આવી જાય. સત્સંગની અંદર કેટલાક એવા છે કે જે લાખો ને કરોડો રૂપિયાનું દાન કરે છે, એનું સમર્પણ જો જોવામાં આવે તો તમને એમ લાગે ઓહો હો આટલું બધું સમર્પણ, પણ એના સ્વભાવ એવા લોઢા છાપ હોય, સ્વભાવ લોઢા છાપ હોય કે અબજો ને કરોડો રૂપિયા જેને લીધા હોય ને એને આંખમાં આંસુડા પાડી દે. હા, એ અબજો કરોડો રૂપિયા લઈને જેને સત્સંગના કાર્યો કીધા હોય ને એના આંખમાં આંસુડા લાવી દે, એવા લોઢા છાપ સ્વભાવવાળા હોય. ધિકાર છે એવા સમર્પણોને, ધિકાર છે એવા દાનોને, ધિકાર છે એવી નિષ્ઠાઓને, ધિકાર છે એવી સેવાઓને, ધિકાર છે એવા ધ્યાનને, ધિકાર છે એવા ભજનને, કે જે લોઢા છાપ ભજન, લોઢા છાપ ધ્યાન, લોઢા છાપ સેવા, લોઢા છાપ સમર્પણ, જે આપણને ભગવાન અને મોટા પુરુષોની નજરમાંથી ખેરવી નાખે, ઉઠાડી નાખે,
એવું કશું કામનું નથી. દ્રઢ આશ્રય જો ભગવાનને, ભગવાનના મોટા પુરુષ મળ્યા અને ત્યાં દ્રઢ થઈને જો રહેવું છે તો એક ગાંઠ મુમુક્ષુએ સતત મારી રાખવી કે મારી પ્રકૃતિ ગમે એવી હોય, હું ગમે તે સાચું માનતો હોઉં, મને ગમે તે સારું ને સાચું લાગતું હોય, પણ ભગવાનને મોટા સાધુ કે મૂકી શકે એનું નામ મુમુક્ષુ છે. એ મોક્ષના માર્ગે ચાલ્યો છે. આપણને સાચું લાગે એ બધું સાચું નથી હોતું, યાદ રાખો. આપણને યોગ્ય લાગે એ બધું યોગ્ય નથી હોતું. આપણે જેને સમજણ કહેતા હોઈએ, ઘણી વખત સમજણ નથી હોતી. જે ભગવાન અને ભગવાનને તુલ્ય થયા હોય એની સમજણથી સમજણ મેળવવી, ભગવાન અને ભગવાનને તુલ્ય થયા હોય એની ઈચ્છા અને આજ્ઞામાં વર્તવું, એ જ મારું ને તમારું પરમ કર્તવ્ય છે. બે ભક્તોએ નિયમ લીધો ને આજીવન, આજીવન એમણે ક્યારેય પણ કોઈનું માપ શરીરને અડીને લીધું નથી. કપડાથી કપડાનું માપ સીવી દેતા, દરજીનો ધંધો તો કરતા, કારણ કે વારસાગત હતો, એ જ એમની રોજીરોટી હતી, પણ સ્વભાવ છોડી દીધો. નાજા જોગિયા શ્રીજી મહારાજના હજૂરી પાર્ષદ હતા. શ્રીજી મહારાજને બહુ વહાલા હતા. શ્રીજી મહારાજના ઈશારાને બહુ સારી રીતે સમજી જાતા, શ્રીજી મહારાજની છાયા થઈને રહેતા, શ્રીજી મહારાજની માનકી ઘોડીની માવજત નાજા જોગ્યા કરતા. એના કારણે તો મહારાજને નાજા જોગ્યા બહુ વાલા હતા, લાખનકા ગામના હતા. હજૂરી પાર્ષદ, વર્ષો સુધી મહારાજની બહુ સેવા કરી, બહુ સેવા કરી. મહારાજનો પણ અત્યંત રાજીપો લીધો. યાદ રાખો ભક્તો, ભગવાનની ભેળા રહીએ કે મોટા સાધુની ભેગા રહીએ, ત્યાગી થઈ ગયા હોઈએ કે ગ્રહસ્થ હોઈએ, 20 વર્ષના હોઈએ કે 70 વર્ષના હોઈએ, પ્રકૃતિ એ પ્રકૃતિ જ છે, સ્વભાવ એ સ્વભાવ જ છે. એ કાંટાળું છે, થોરિયાના ઝાડ જેવું છે. કોઈક વાર ભગવાને પણ સ્વભાવને ચલાવી લીધા હોય, અને કોઈક વખત મોટા પુરુષો પણ મારા અને તમારા સ્વભાવને ચલાવી લેતા હોય, એને હજુ એટલો કોન્ફિડન્સ ના આવતો હોય કે આ વ્યક્તિને હું કહીશ ને આને મરોડીશ તો આને વાંધો નહીં આવે. વાત સાંભળો કે પ્રકૃતિ મરોડવી એટલે તરત એમ થાય કે ભગવાનને ભગવાનના સંતને કહી રાખીએ કે મારી પ્રકૃતિ ઉપર ગમે ત્યારે કહેવું હોય તો કહેજો, પણ એ વાતને જેટલી કહેવી સહેલી છે એટલી સહેવી સહેલી નથી. ભગવાન અને મોટાને એમ કહી દેવું કે તમે મને જ્યારે ટોકવો હોય ત્યારે ટોકજો, જે કહેવું હોય કહેજો, નીધડક થઈને કહેજો, આ કહેવું જેટલું સહેલું છે એટલું સહેવું સહેલું નથી. સત્વગુણમાં હોય ત્યારે બધું જ કહેવાય. મુમુક્ષુ છીએ આપણે, સજાગ છીએ એટલે મુમુક્ષુ છીએ એટલે આપણે જ્યારે જાગતા હોઈએ, સત્વગુણમાં હોઈએ ત્યારે બધું કહી શકીએ. પણ ભગવાન અને મોટા પુરુષો જ્યારે ઘા મારે સ્વભાવ ઉપર, ત્યારે રજોગુણ તમોગુણ વર્તતો હોય, અને ત્યારે ભગવાન અને મોટા એની સાથે સરળપણે વર્તે. નાજા જોગિયા ભગવાન ભેળા રહેલો પાર્ષદ, ભગવાન ધામમાં ગયા ત્યાર પછી નાજા જોગ્યાને સાધુ થવાનો સંકલ્પ થયો. કારણ કે મહારાજની ભેગા અખંડ રહેલા એટલે સૂનું સૂનું લાગે મહારાજ વિના, સંકલ્પ કર્યો કે મારે સાધુ થવું છે. રઘુવીરજી મહારાજે એમને દીક્ષા આપીને સાધુ કર્યા. એમનું નામ ઘનશ્યામદાસજી નામ રાખ્યું. ઘનશ્યામદાસજી નામના આ સત્સંગમાં બે સાધુઓ હતા એટલે નાજા જોગ્યાને સત્સંગમાં બધા સંતો ભક્તો મોટા ઘનશ્યામદાસજી તરીકે ઓળખતા. ઘનશ્યામદાસજી સ્વભાવે થોડા રજોગુણી હતા, પાર્ષદ હતા ત્યારે તો એવો કંઈક થોડો ઘણો રજોગુણ હોય તો હાલે, પણ સાધુમાં તો ના જ ચાલે ને. સાધુ તો સત્વગુણી શાંત સ્વભાવવાળો શોભે, અને સિદ્ધ દશા થાય ત્યારે એ જ નિર્ગુણ બ્રહ્મનું સ્વરૂપ થાય. હવે આ સાધુમાં રજોગુણ એ તો આ સત્સંગની અંદર તો એક રીત જ એવી છે
કે તમે અમુક રીતની બહાર જાઓ એટલે આ સત્સંગની અંદર તમે ચાલો જ નહીં, હવની નજરમાં દેખાય કે અહીંયા છિદ્ર છે, આ સત્સંગ જ એવો છે. શ્રીજી મહારાજ આ ગોદડી જ એવી બનાવી છે કે આમાં જો ડાગો લાગે તો તરત જ દેખાય, તરત જ દેખાય. ઘણાય કે આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બહુ આવું આવે છે, પણ ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાય ઉજળો છે, ધોળી આખી ગોદડી હોય એમાં કાળો ડાઘ પડે ને તરત દેખાય, એમાં શ્રીજી મહારાજનો સ્થાપેલો સત્સંગ છે. એટલે આ સત્સંગની અંદર જો બિલકુલ આગું પાછું થાય તરત ખબર પડે, જગતમાં બીજે ખબર ના પડે, કારણ કે આગું પાછું ઘણું બધું હોય. આ તો શ્રીજી મહારાજે એવી બોર્ડરો બનાવી છે, શ્રીજી મહારાજે એવા કડક કાયદાઓ બનાવ્યા છે કે જે કાયદાની બહાર આજે ત્યાગી કે ગ્રહસ્થ જાય તરત ખબર પડી જાય. આજે જોકે ભેળસેળનો જમાનો છે, ધર્મ નિયમની નથી ગ્રહસ્થને ખબર, નથી ત્યાગીને પૂરી ખબર, એના કારણે કદાચ આજે ભેળસેળ યુગના પ્રભાવે થતું હોય તો વાત જુદી છે. પણ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ્યારે કોઈ ને કંઈક ફેર પડે તરત ખબર પડે. ઘનશ્યામ દાસજી થોડા રજોગુણી પ્રકૃતિના હતા, બહુ દાખલો કરતા, મુમુક્ષુ હતા, અંતરદ્રષ્ટિ કરીને જોતા કે મારો રજોગુણ નીકળે, બહુ દાખલો કરે, બહુ દાખલો કરે, પણ કોઈ રીતે રજોગુણ જાય જ નહીં, ઓછી જ ના થઈ રજોગુણની પ્રવૃત્તિ. એક વખત કોઈ સાધુએ એમને કીધું કે તમે જૂનાગઢ જાઓ, સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીની વાતો સાંભળો, એ સ્વામી તમારી વાતોએ કરીને રજોગુણ કાઢી નાખશે. સ્વામી કે આ તો ફિરંગીની તોપું છે, ફિરંગીની તોપું છે. શબ્દે કરીને જે થાય છે, સત્પુરુષના શબ્દે કરીને જે થાય છે, શબ્દ બ્રહ્મ દ્વારા પરબ્રહ્મનો જે નિવાસ થાય છે, એ વાત કોઈ વાતે કરીને નથી થતી. મંદિરમાં પોતું મારતો હોય, રાતને દિવસ દોડા દોડ કરતો હોય, રૂપિયાનું દાન કરતો હોય, પણ જે વાતે કરીને થાય છે કોઈ સાધને કરીને નથી થતું. માટે વાલા ભક્તો, તમને કથા વાર્તાના વ્યસન છે, આ વ્યસનને વધારજો, આ વ્યસન ઘટે નહીં, વધવું જોઈએ. કારણ કે જે શબ્દ ભગવાનના સત્પુરુષનો જે શબ્દ છે એ અંતર વિંધવાવાળો થાય છે, એ હૃદયને વિંધે છે, હૃદયમાં પુરુષોત્તમને સ્થાપે છે. માટે નિત્ય બસ કથા વાર્તા, કથા વાર્તા. પૂજ્યપાદ ગુરુજીના નાભીમાંથી નીકળતા એ નાદને બસ સાંભળ્યા જ કરો, સાંભળ્યા જ કરો. સર્વોપરી તો એક મારો મહારાજ જ છે. એ ગુરુજી જ્યારે સર્વોપરીતાની વાત જે ખીલીને કરતા હોય, મહારાજના મહિમાની વાતો જે ઉછળી ઉછળીને કરતા હોય, ગુણાતીત જ્ઞાન યજ્ઞની અંદર સત્પુરુષોનો મહિમા ને સંતોનો મહિમા ઉછળી ઉછળીને કહેતા હોય, જે મહિમાને આજે બીજી સંસ્થાઓના વડાઓ સાંભળે છે ત્યારે એની છાતી પણ ગજ ગજ ખીલે છે કે વરતાલની અંદર આવા સાધુ છે, આવા સત્પુરુષો છે કે જે મહારાજ મોટા પુરુષો સત્સંગ એનો મહિમાઓ સ્પષ્ટ કહી શકે છે, કહી શકે છે. વેરી પણ જેના ઘાવ વખાને એવા મોટા પુરુષનો મનન તમને યોગ થયો છે, એવા મોટા પુરુષને નિધડક થઈને આપણને જે કહેવું હોય કહી શકે, આપણને જેમ વર્તવે એમ વર્તાવી શકે, આટલી હિંમત અને આટલી ન્યોછાવર થવાની તૈયારી મારીને તમારી જોઈએ. ઘનશ્યામ દાસ નાજા જોગ્યામાંથી થયેલા ઘનશ્યામ દાસ એમને એમ છે કે મારે મારા જીવની બધી કસર ટાળી દેવી છે, સ્વામી પાસે હું મારે જવું પડશે. તમે વિચારો, શ્રીજી મહારાજ ભેગા જે અખંડ રહ્યા, શાસ્ત્રો એમ કહે છે, આ શાસ્ત્રોમાં લખાયેલા ઇતિહાસો છે, જેની કસરો શ્રીજી મહારાજ ભેગા રહેવા છતાંય ન ટળી. કોઈ પણ કારણોસર મહારાજે નહીં ટોક્યા હોય, મહારાજને મોટા પુરુષનો મહિમા સમજાવવો હશે, જે કરવું હશે એ, પણ એમની રજોગુની પ્રકૃતિ એ ટાળવા માટે જૂનાગઢ જવું પડ્યું. ઘનશ્યામ દાસજી જૂનાગઢ આવ્યા, સ્વામીનો સમાગમ કરવા લાગ્યા, સ્વામીની વાતો સાંભળવા લાગ્યા. એક દિવસ સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી મૂર્તિનું ધ્યાન કરતા હતા, મહારાજનું ધ્યાન કરે. એકવાર એ સભા મંડપમાં માથે ઓળીને ધ્યાન જ્યારે સ્વામી કરતા હતા ને, ત્યારે બાજુમાં જ ઘનશ્યામદાસજી પણ માથે ઓઢીને ભગવાનનું ધ્યાન કરે, મોઢે આખું ઓઢી દીધું છે.
પરંતુ એમના મનની વૃત્તિ રજોગુણના પ્રભાવથી મહારાજની મૂર્તિ મૂકીને બીજે ભટકવા લાગી. મૂર્તિમાં તો ગઈ નહીં, રજોગુણના પ્રભાવે આમથી આમ આમથી આમ વૃત્તિ ચલાયમાન થઈ. એ જ વખતે સ્વામીએ તેમને ટપાર્યા અને કહ્યું, ઘનશ્યામદાસ, ધ્યાન કરો છો કે ભટક્યા કરો છો? ક્યાં ભટકો છો? મહારાજની મૂર્તિનું ધ્યાન મૂકીને. સ્વામીની આ વાત સાંભળી અને ઘનશ્યામદાસને ઝાટકો લાગ્યો, કારણ કે સ્વભાવ ઉપર ટકોરા કર્યા ને, એટલે સ્વભાવ ઉપરના ટકોરા સહન કરવા તેઓ હજુ જેવા જોઈએ એવા ટેવાયેલા નહોતા. આ તો સ્વભાવ ઉપર ઘા મારવા ને, સ્વભાવ ઉપર ઘા વાગે ને ત્યારે જો ટેવાય ના હોઈએ ને, તો જ્ઞાનની ધ્યાનની વાતો કરતા હોય ને તો એ સ્વભાવ ઉપર જ્યારે ઘા વાગે ત્યારે ઉડી જાય આપણા પાટિયા નારે. સ્વભાવ ઉપર ઘા કોઈ માર્યા છે આપણને? પહેલાં વિચારો, આપણા સ્વભાવ ઉપર ઘા કોઈ માર્યા છે અને આપણે કોઈને મારવા દીધા છે? અને આપણે મારવા દીધા છે, આપણા સ્વભાવ જ નથી, તો આપણે ધામમાંથી સીધા અહીં પ્રગટ થયા હોઈએ, તો આપણા સ્વભાવ ના હોય કોઈ પ્રકારના. આપણે ડાયરેક્ટ મહારાજે જ આપણને ચૂઝ કરીને ધામમાંથી કીધું, જાઓ તમે પૃથ્વી ઉપર અને તમારા જીવનનો આદર્શ બનાવીને અનેકને મારા 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 વાલા બનાવી દો. આવી રીતે આવ્યા હોય તો આપણી અંદર સ્વભાવ ના હોય. હા, આપણી અંદર પુરુષોત્તમ રૂપ આપણું આત્માનું સ્વરૂપ થયું હોય ને, એટલે અંદરથી પુરુષોત્તમના જ બધા સ્વભાવો હોય, મહારાજના સ્વભાવો હોય. આપણી વાણીમાં મહારાજ હોય, આપણા જોવામાં મહારાજ હોય, આપણા ચાલવામાં મહારાજ હોય, આપણી તમામ ક્રિયાઓમાં મહારાજનું પ્રધાનપણું હોય. પણ જો એવા નથી તો કોઈક સ્વભાવ તો છે ને, પણ એ સ્વભાવ ઉપર કોઈ ઘા માર્યા છે આપણને? અને માર્યા છે તો આપણે સહન કર્યા છે? નથી માર્યા ને સહન નથી કર્યા તો ક્યારેક આપણને મારશે, તો આપણી એવી તૈયારી ખરી કે સ્વભાવ ઉપર ઘા મારે ત્યારે આપણે સહન કરી શકીએ? ત્યારે આપણી પાસે પડેલું થોડું ઘણું જ્ઞાન હોય, ધર્મ હોય, ભક્તિ હોય, વૈરાગ્ય હોય, એના અહંકાર આપણને ના આવે એવી આપણી તૈયારી ખરી? ઘનશ્યામદાસજી ટેવાયેલા નહોતા, પાછા મહારાજના હજુરી પાર્ષદ રહેલા હતા, મહારાજની જોડે ને જોડે રહેલા, એટલે પાછું એનું માન ને એનું ડિંડક તો વધારે હોય. આ મહારાજને મોટાની બાજુમાં જે ફરતા હોય ને, એને જે માનના ડિંડા વાગી જાય, ઓહો વાત જવા દો, એને જે ફોરા ફૂટે અને એને ડાબવા, એને જે ઉભરા આવતા હોય અહમના મમત્વના, એ ઉભરાને ડાંટવા ભાઈ જ્વાળામુખીને લાવારસ કરતાં ખતરનાક છે. એ તો મહારાજને મોટાની બાજુમાં જે રહ્યા અને અહંકારી ના થયા હોય એવા તો ગણ્યા ગાંઠ્યા જોવા મળે, ગણ્યા ગાંઠ્યા, ગણ્યા ગાંઠ્યા. મોટા પુરુષોની બાજુમાં રહે, મહારાજની બાજુમાં રહે, કોઈ સારા એવા મોટા મહાપુરુષોની સેવામાં અખંડ રહે અને જેમાં દાસત્વ ભાવ સતત છલકાતો રહે, જેને સ્વભાવ ઉપર ગમે ત્યારે કોઈ ઘા મારે અને એને સહન કરે એવા બહુ ઓછા હોય. ના જ આ જોગ્ય એક તો મહારાજની આરે રહેલા, એટલે મહારાજની આરે કેટલી અંગત વાતો થતી હોય, આ બધું સત્સંગની કંઈ વિચારણાઓ ને બધું બધું જ એને ખબર હોય, એટલે એક તો એ પાછું હતું અને પાછું બધાના મુખેથી પોતાના વખાણ જ સાંભળેલા આજ સુધી. તો અરે નાજા જોગ્યા એટલે મહારાજની હું હજુરી પાર્ષદ તરીકે સેવા કરતા, અને નાજા જોગ્યા એટલે મહારાજની દ્રષ્ટિ ફરે, નાજા જોગ્યા ફરી જાય. અને આજે જોવો તો ખરા કેવા મહારાજમાં હેતવાળા, મહારાજ ધામમાં સીધાવ્યા તો સાધુ થઈ ગયા. આવા છે આવા મોટા, આવા વખાણ જ સાંભળેલા અને ગુણાદાન સમયે સીધો કુહાડો માર્યો. ક્યાં ભટકો છો? હવે સ્વામીની ટકોર સાંભળીને થોડી વાર તો તપી ગયા, તપી ગયા, કારણ કે પાર્ષદ હતા ને પાછા થોડા ગરમ મિજાજી તો હતા જ. સ્વામી, ખોટું આડ કેમ નાખો છો? મારી પર ખોટું કેમ આવું આડ નાખો છો? ક્યાં ભટકો છો? એટલે આ મોઢે ઓઢીનું તો શ્રીજી મહારાજનું ધ્યાન કરું છું. હું ક્યાં જ્યાં ત્યાં રખડું છું? હું તો મહારાજનું ધ્યાન કરું છું. ભગવાન અને ભગવાનના મોટા પુરુષો પાસે આપણું ડાપણ ક્યાંય ના કરવું. એ જ્યારે કોઈ પણ પ્રકારની ટકોર કરે ને, સહજતાથી સ્વીકારવી, હા તમે જેમ કીધું એમ જ હું કરીશ, તમે જે કીધું ને એમ જ મારામાં છે, તમે જે જોયું છે ને એવું જ છે, હે દયાળુ, હે કૃપાળુ, મારું આ ટળે એવો મને ઉપાય બતાવો. મારી ભેગા તમે એવા રહો કે આ મારા સ્વભાવને હું ટાળી શકું,
ભગવાન અને મોટા સામે આર્ગ્યુમેન્ટ ક્યારેય ના કરો. તમે જેને ભગવાન માનતા હો અને તમે જેને કલ્યાણના દાતા માનતા હો એવો આ પૃથ્વી પર કોઈ પણ વ્યક્તિ હોય એની આગળ કોઈ પ્રકારના આર્ગ્યુમેન્ટ ના કરશો. તમે જેની પાસે તમારો સ્વાર્થ માન્યો હોય, તમારી અંદર તમને દેખાતું હોય કે ન દેખાતું હોય, પણ જ્યારે ભગવાન અને એવા 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 પુરુષ તમને જ્યારે જે કે એને સ્વીકારી લો, હા તમે કીધું એટલે એમ જ હશે, એમ જ હશે. તું લોભ્યો છો, હા તમે કીધું એટલે હું લોભ્યો જ છું, વાત સાચી છે, મારો લોભ જાય એવી દયા કરો. તું તો હાવ માની છો, હા મારામાં બહુ માન છે, પણ મારું માન ટળે એવો ઉપાય કરજો, વારે વારે મને ટોકતા રહેજો, મારું માન ટળી જાય. આવું સરળ થતા શીખવાનું છે, સરળ થતા. તમને શંકા કુશંકાનો બહુ સ્વભાવ છે, હા મારો શંકા કુશંકાવાળો સ્વભાવ છે, એને ટાળવા માટેનો ઉપાય બતાવજો. સરળતાથી જે સ્વીકારે છે ભગવાન અને મોટા એવા મુમુક્ષુની ભેગા ભળે છે એના સ્વભાવ જાય છે, અને એને દ્રઢ આશ્રય કોઈ દી ટળતો નથી, નહીં તો ટળી જાય. વિચારી વિચારીને જેને કહેવું પડે ને, વિચારી વિચારીને જેને સ્વભાવ વાળવા પડે ને, વિચારી વિચારીને આમ કાચના વાસણની જેમ આમથી આમ ગોળવવા પડે, એવાના સ્વભાવ કોઈ દી સુધરે નહીં ને એવાના આશરાનો ઠાય હું ગમે ત્યારે ઉડી જવાના, ઝાકળ જેવા છે એ તો. થોડી વાર ભીનું લાગે, થોડી વાર લાગે છે કે આ સત્સંગમાં આવ્યા છે ને ખરેખરા ભગત છે ને ખરેખરા ત્યાગી છે ને ખરેખરા જ્ઞાની છે ને ખરેખરા ભજની છે, પણ બધું ઉડી જવાનું. માટે સાવધાન થઈને આપણે આપણા આત્માને ઢંઢોળીએ, બસ મહારાજ અને મોટાની રૂચિમાં જીવતા શીખીએ. એ જે કરતા હશે બરાબર કરતા હશે. સ્વામી તો અંતર્યામી પુરુષ હતા, આવા મહારાજને મોટાને શું છેતરવા. ગુણાદિતાનંદ સ્વામી કે ઘનશ્યામદાસ સાચું કહો, ધ્યાન કરતા હતા કે ગઢડામાં ધોળા તલકાવાળી ભેંસના માથે હાથ ફેરવતા હતા? ગઢપુરની અંદર ધોળા તલકાવાળી, ધોળું આ માથા ઉપર ધોળો ડાઘ હોય ને એવી એક ભેંસ, એ ભેંસ આને ગમતી હશે ગઢપુર રહેલા, એટલે તે ધ્યાન કરતા કરતા ભેંસ પાયે પૂગી ગયા અને ભેંસના માથે હાથ ફેરવતા હતા. અહીં માથે ઓડીને આમ ધ્યાનમાં બેસી ગયા, બધાને એમ લાગે ઓહો ઓહો નાજા જોગ્યા, જોવો તો ખરા સાધુ થયા ઘનશ્યામ દાસ, અને સાધુ થઈને ધ્યાનનું અંગ તો જોવો માથે ઓડીને બેસી ગયા છે. પણ સ્વામીને ખબર હતી તલકાવાળી ભેંસ પાયા પૂગ્યા છે. સ્વામીનું આવું અંતર્યામીપણું જોયું ને એટલે ભાવથી સ્વામીનું આવું ઐશ્વર્ય જોઈને અવાક થઈ ગયા પહેલાં તો. ઓહો 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 સ્વામી માફ કરજો, તમારી વાત સાચી છે, મન ભારે અળવિતરું છે સ્વામી. ભગવાનને મૂકીને ભેંસમાં ભટકાનું પણ તમે કૃપા કરીને મારા જીવની ખોટ કાઢો. ત્યારે સ્વામી કે ઘનશ્યામદાસજી તમે ધ્યાનનો અભ્યાસ ચાલુ રાખશો અને સાથે સાથે નિર્માનીપણે અમારો સમાગમ કરતા રહેશો તો અમે તમારી બધી કસર કાઢી નાખશું. ધ્યાન કરો અને નિર્માની ભાવે સ્વામી કે અમારો સમાગમ કરો, તમારી બધી કસર ટાળી દેશું. ભગવાન અને મોટા એટલે કોણ? આપણી કસરો ટાળવા તો આપણે એની પાસે આવ્યા છે, અને આપણા સ્વભાવ ઉપર ઘા મારે ત્યારે આપણે મોટા ભગતને મોટા સાધુ ન્યાત થવા માટે ગોતીએ. મોટાએ આપણે જેની પાસે હાવ નાના હાવ તુચ્છ થઈ જવાનું છે ન્યાજ મોટાઈઓ ગોતીએ તો આપણા સ્વભાવ કેદી ટળે અને કેદી આપણે મહારાજને વાલા થઈએ. જે જગ્યાએ દાસત્વ ભાવને સ્વીકારવાનો છે, જે જગ્યાએ હાવ ઝીરો થવાનું છે ત્યાં હીરો થવા મહેનત ક્યારેય ના કરીએ. જે ભગવાન અને મોટા પાસે હીરો થાય ને એક દિવસ ઝીરો થઈ જશે. હીરો થવા મહેનત જ ના કરવી. મહારાજ અને મોટા છે ને એને બધી જ ખબર હોય કે આ કેટલા કેરેટનો હીરો છે. મહારાજ અને મોટા શું નથી જાણતા આપણું? આપણી રગે રગ જાણે છે, આપણા જન્મો જન્મના ખાતાઓ જાણે છે, આ ક્યાં રખડીને આવ્યો છે, આના હૃદયમાં કેટલા પ્રકારના વિક્ષેપો પડ્યા છે. મહારાજને મોટા તો આમ નજર નાખીને ખબર પડે, નજર ના નાખીને ખાલી વૃત્તિથી આમ જોવે ને તોય ખબર પડી જાય. મહારાજે વચનાવદમાં કીધું એવા મોટા પુરુષો છે લાખો ગાંવ દૂર પડેલી વસ્તુઓ એને અહીં બેઠા જોઈ શકે, દૂર દર્શન દૂર શ્રવણ, હજારો ગાંવ થતી દૂર વાતો છે એને અહીં બેઠા સાંભળી શકે, આવું આવી સામર્થ્ય તો એવા ભગવાનના મહાપુરુષોમાં હોય. તો ભગવાનમાં હોય એમાં શું કહેવું? તેવા ભગવાનના મહાપુરુષો શું કાંઈ જાણતા જ નહીં હોય? આપણે કહીએ તો જ એને ખબર પડે કે હું આવો છું, બધું જ જાણે છે.
બસ એની આગળ સરળ થઈએ. ઘનશ્યામ દાસજી, એક વખત એવી પણ કથા છે ક્યાંક કે સદગુરુ થયા ને બે પાંચ ચેલાઓ હશે ને પછી ક્યાંક પંક્તિ પડી, પંક્તિની અંદર કાંઈ પથ્થર મૂકવાનું ચેલા ભૂલી ગયા, તો ઘનશ્યામદાસજી આ નાજા જોગ્યા, રજોગુણી પ્રકૃતિ, થોડા માની સ્વભાવના, જે કાંઈ હશે પથ્થર ચેલાઓ મૂકવાનું ભૂલી ગયા, તો જમવા જ ના બેઠા, ઉપવાસ છે કે જમ્યા નહીં. સ્વામીને ખબર પડી, પછી સ્વામીએ બહુ ટોક્યા, બહુ ટોક્યા, પણ એવું સ્વામી ભેગા રહ્યા અને સરળ સ્વભાવે વર્ત્યા. ઘનશ્યામદાસજીએ કહ્યું, સ્વામી હું એટલા માટે જ અહીંયા આપના આશરે આવ્યો છું, મારી રજોગુણી પ્રકૃતિને ટાળવા માટે, આપ મને કહેવામાં કાંઈ સંકોચ રાખશો નહીં. અને સ્વામીએ પછી એને કહેવાનું શરૂ કર્યું અને સ્વામીનો સમાગમ ઘનશ્યામદાસજીએ શરૂ કર્યો, કસર માત્ર ટાળી નાખી. આશ્રય ના ટળ્યો, જોયું, આશ્રય ના ટળ્યો. ગમે એવી પ્રકૃતિ હોય પણ ભગવાન અને ભગવાનના સંત મરોડે તો એ પ્રકૃતિને મૂકી દે, અને જેવી રીતે ભગવાન અને ભગવાનના સંત કે એવી રીતે સરળપણે વર્તે, સરળપણે વર્તે તો મહારાજ રાજી થાય. મચ્છિયાવ ગામની અંદર રહેતા સુરસિંહજી વાઘેલા, સુરસિંહજી વાઘેલા જેને દાજી બાપુ કહેતા, એમના પત્ની હતા સજન કુંવરબા. સજન કુંવરબા એમના પત્ની હતા, બે બહુ ભાવુક, બે પાક્કા ભગવાનના ભક્તો. જે સત્સંગની અંદર જે સજન કુંવરબા ફૈબા તરીકે પ્રખ્યાત છે, આ સત્સંગની અંદર હુલામનું નામ છે, એમનો પુત્ર દરબાર બાપુભાઈ અને બાપુભાઈના ધર્મપત્ની ફૂલીબા હતા અને એમની દીકરી હતી બાઈજીબા, આ બધાએ રામાનંદ સ્વામી અને મહારાજની બેયની બહુ સેવા કરી હતી આખાય પરિવારે. મહારાજ એમની ભક્તિને વશ થઈને મચ્છિયાવ ગામની અંદર 32 વખત આવેલા છે, 32 વખત મચ્છિયાવ ગામમાં મહારાજ આવ્યા છે. સૌ પ્રથમવાર સંવત 1862માં પધાર્યા, ત્યારે 5 દિવસ મહારાજ ત્યાં મચ્છિયાવમાં રોકાયા હતા. તે વખતે ફૈબા અને એમના પરિવારે ભારપૂર્વક મહારાજની બહુ સરસ સેવા અને સમાગમ કર્યો હતો. 1862માં પણ મહારાજ 1 મહિનો ત્યાં રોકાયેલા, વિચારો, 1 મહિનો મહારાજ ત્યાં રોકાયેલા. ફૈબાએ મહારાજને બહુ આગ્રહ કર્યો, મહારાજ આપ અમારે આંગણે ફૂલદોલનો ઉત્સવ કરો. ત્યારે મહારાજે ઉત્સવની અંદર બધાએ આગ્રહભરી પ્રાર્થનાથી મહારાજે એમને ઘેર ફૂલદોલનો ઉત્સવ કર્યો. કચ્છ, ગુજરાત, કાઠિયાવાડ, વિવિધ દેશોમાંથી સત્સંગીઓ અને સંતોને મચ્છિયાવ બોલાવ્યા હતા મહારાજે, અને ફૂલદોલનો ઉત્સવ ત્યાં ફૂલનો હિંડોળો બાંધી અને ખૂબ સુંદર કર્યો હતો. મહારાજે, મહારાજ પાસે ફૈબાએ એક વરદાન માગ્યું હતું. મહારાજ બહુ રાજી થયા અને મહારાજે કીધું, તમારી શ્રદ્ધા ભક્તિથી અમે પ્રસન્ન થયા છીએ, માટે તમારી ઈચ્છા હોય તો વરદાન માગો. ત્યારે ફૈબાએ એવું વરદાન માગેલું કે મહારાજ ગઢપુરમાં તમે વાસુદેવ નારાયણની મૂર્તિ આપી છે તેવી જ મૂર્તિ અહીં પધરાવો, તો એ મૂર્તિની નિત્ય સેવા કરીશું ને મૂર્તિ દ્વારા અમને આપનું દર્શન અને સ્મરણ નિત્ય થતું રહે એવી કૃપા કરો. ફૈબાની ઈચ્છાથી મહારાજે રાજભુવનમાં ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને તે સ્વરૂપનું નામ દામોદર રાખ્યું. આ દામોદર ભગવાનની મૂર્તિની પૂજા સેવા વગેરેની વ્યવસ્થા તેઓએ બરાબર કરી. દાજી બાપુના પુત્રીએ શ્રીહરિને પ્રાર્થના કરી, મહારાજ અમારી પ્રાર્થના આપ ન સ્વીકારો. મહારાજ કે બોલો ને, તમારી શું પ્રાર્થના? ત્યારે દીકરીએ માગ્યું, તમારે ઠંડા જળથી ક્યારેય સ્નાન કરવું નહીં. એકાદશીનો વ્રત હોય, પર્વોના દિવસ હોય ત્યારે ફરાડ લો, પણ નિર્જળા ઉપવાસ કરવો નહીં, આવી મારી પ્રાર્થના છે. મારા ઠંડા પાણીએ સ્નાન કરતા, પણ આ ફૈબા ને ફૈબાના દીકરીએ માગ્યું ત્યારે મહારાજે વરદાન આપ્યું કે આજથી અમે ઠંડા પાણીએ હવે નહીં નાહીએ, એકાદશી પણ અમે નિર્જળા નહીં કરીએ. ફૂલદોલનો ઉત્સવ કરીને મહારાજ થોડા સમય પછી ત્યાંથી નીકળ્યા છે. 1876ની અંદર મહારાજ ફૈબાના આમંત્રણથી મચ્છિયાવ પધાર્યા અને મોટો ઉત્સવ કરેલો, અને એ વખતે પણ મહારાજને ફૈબાએ બહુ રાજી કરેલા. જેને શ્રીજી મહારાજ જેના દરબારગઢની અંદર આટલો લાંબો સમય રોકાયા, જે સત્સંગની અંદર એક ફૈબા, ભુલામનું નામ, સજન કુમારની જગ્યાએ ફૈબા તરીકે પ્રખ્યાત થયા, એ ફૈબાને જે દરબારમાં મહારાજ મહિનાઓ સુધી રોકાયા, એવા આ ભક્ત એને મહારાજની સાથે આવો સંબંધ હોવા છતાંય
કેવું થયું કે પોતાના વહુ સાથે જ્યારે અન્ન બનાવ થાય છે ત્યારે મહારાજ એક વખત અચાનક ભલગામડા નામનું એક કંથારિયા પાસે ગામ છે ત્યાં મહારાજ રાત રોકાઈ અને મહારાજને ખબર પડી કે અમારા ફઈબાને એમના વહુને અન્ન બનાવ થયો છે ત્યારે હું એ સમજાવવા માગું છું. આ પ્રસંગ આપણે ઘણી વખત સાંભળેલો છે પણ હું એ સમજાવવા માગું છું કે મા ભગવાન અને સંત કે ત્યારે જે સરળ વર્તે એનો આશ્રય દ્રઢ કહેવાય. મહારાજને ખબર પડી કે સાસુ વહુને ઝઘડો થયો છે અને જે એમના વહુ છે એ વહુ પોતાને પિયર જતા રહ્યા છે. આવી જ્યારે મહારાજને ખબર પડી જે એમના વહુ હતા બાપુભાઈના ધર્મપત્ની ફૂલીબા એ જતા રહ્યા છે પોતાને પિયર, મહારાજને ખબર પડી એટલે મહારાજ મચ્છિયાવ જવા તૈયાર થયા. રસ્તામાં મેલનસાર ગામ આવ્યું અને ફઈબાના દીકરાની વહુનું આ પિયર હતું. મહારાજે ઘોડી ઊભી રાખી સૌ સંતો હરિભક્તોને કહ્યું તમે સૌ મચ્છિયાવ જાઓ, ત્યાં જઈને રસોઈની તૈયારી કરો, ફક્ત દાળ ભાત વગેરે અમે આવીએ ત્યાર પછી કરજો. અમે મેલનસારમાં પધરામણી કરીને ત્યાં આવી પહોંચીએ છીએ. મહારાજની આજ્ઞા થઈ એટલે સંઘ બધો મચ્છિયાવના રસ્તે પડ્યો અને મહારાજ મેલનસાર ગામમાં ખબર કહેવરાવ્યા એટલે ત્યાંના દરબારો તરત ગામની ભાગોળે બધાએ આવ્યા. મહારાજ અને તેમની સાથે બે પાર્ષદો હતા તેમને તેઓ ધામધૂમથી ગામમાં તેડી ગયા. મહારાજ ગામમાં પધાર્યા, સમાચાર ફઈબાના દીકરાની વહુને મળ્યા એટલે એમને મહારાજને કહેરાવ્યું, મહારાજ મારે ઘેર પધારે તો મારી મૂંઝવણ ટળે. મહારાજને આ સંદેશો મળ્યો એટલે મહારાજ તરત એમને ઘેર ગયા, તરત જ ગયા. મહારાજ માટે બાઈએ ખુરશી નાખી દીધી, ચક નાખી, પોતે આડો ચક નાખીને બેઠા. મહારાજના દર્શન કર્યા, દર્શન કરતા તેમની આંખોમાંથી આંસુડા પડતા. તે વખતે તેના ભાઈની સાથે મહારાજને કહેરાવ્યું, મારે મહારાજને ખાનગીમાં મળવું છે, મહારાજ પાસે હમણાં કોઈ ના આવે એવો બંદોબસ્ત કરો. મહારાજે પાર્ષદોને તરત હુકમ કરી દીધો, હમણાં કોઈને અંદર આવવા દેશો નહીં, તમે દરવાજા આગળ ઊભા રહો. પછી તે બેને મહારાજને ફઈબાએ કરેલા અન્યાયની બધી વિગતવાર આખી વાત કરી. જો આ લોક હોય ને ત્યાં બધું આવું હોય, આ મહારાજને મળેલા ભક્તો હતા તોય આવું થતું, એમ તમે સંસારમાં છો બધાય ભગત હો પણ ક્યારેક થોડું ઘણું બોલાચાલી થાય, પણ પીતા શીખો, પી જાઓ, એકાબીજાના સ્વભાવને પીશો ને બહુ મહાન બનતા જવાશે, બહુ શક્તિવાળા બનાશે, મહારાજને મોટા રાજી થશે. સ્વભાવને પીવો, સ્વભાવને પીવા જેવા છે. આપણા સ્વભાવે પી જાઓ, આપણા સ્વભાવને હળગાવી દો, બીજાના સ્વભાવને પી જાઓ, હમાવી દો. હતું જ નહીં, જતું રહ્યું, પતી ગયું, થયા કરે. હોય આ સંસાર છે, આવું જ હોય, આમ જ થાય, હશે, કેટલા દી રહેવું, ક્યાં સુધી, ક્યાં આવે 5-25 વર્ષ જીવન, હું માથાકૂટ, બસ આમ કરીને ટાળો ટાળો પી જાઓ. પણ ઘણાના સ્વભાવ એવા નક્કર હોય છે ને લોઢા છે, બાપા સુધરતા જ નથી. મહારાજ મારી ભૂલ થઈ છે તેથી જ મને તેડાવતા નથી, પણ મારે તો મચ્છિયાવ જવું જોઈતું હતું, હવે આપ કાંઈ સમાધાન કરી દો. મહારાજ કે તમે અમારું માનશો? અરે મહારાજ, મહારાજે તેમને કહ્યું અમે કહીએ તેમ કરશો, તમારો પરસ્પરનો કજ્જો મટાડવા માટે જ અમે આવ્યા છીએ, અમે આવો વિચાર કર્યો છે. બાઈએ કહ્યું મહારાજ મારે તો આપને રાજી કરવા છે, આપની આજ્ઞા ઉપર મારે પગ મૂકવો નથી, મારા સાસુ મારે માથે ખડનો ભારો મૂકીને જ્યાં વેચશે ત્યાં હું વેચાઈશ, મને જે આજ્ઞા કરશે તે પ્રમાણે કરીશ, માટે જો આપ આજ્ઞા કરો તો આપની સાથે મચ્છિયાવ આવું. આ સરળપણે વર્ત્યા. મારી સાસુ મને ઘાસના પૂડા હોતી જ્યાં વેચે ત્યાં વેચાઈ જાઉં, આવું એક યુવાન દીકરી કહે છે, ફૂલીબા કહે છે મેલનસરના. અને ઓલી ગરડી ડોસી ફઈબા, મહારાજ કે હમણાં નહીં, અમે જઈએ મચ્છિયાવ જઈને પહેલાં એને વાત કરીએ ને પછી તમને બોલાવીએ, ત્યારે આવજો. અને મહારાજ ગયા છે મચ્છિયાવ અને મચ્છિયાવ જઈ અને ત્યાં પધાર્યા. મહારાજે ઘોડી ઉપરથી ઉતર્યા એટલે સીધા ફઈબા પોતાને મુકામે બીજે માળે હરિકૃષ્ણ મહારાજની પૂજા કરતા હતા ને ત્યાં પધાર્યા. મહારાજને એકાએક પોતાના મુકામે આવેલા જોઈને ફઈબા એકદમ ઊભા થઈ ગયા. મહારાજને પગે લાગીને કહ્યું મહારાજ આ તો કાંઈ બહુ કૃપા કરી. એ સાંભળીને મહારાજ કે ભક્તો ઉપર અમારે સદા કૃપા જ રહે છે, એકાએક અમે મચ્છિયાવાનું નક્કી કર્યું, તેનું કારણ તો તમારા સાસુઓના કજિયાનું સમાધાન કરાવવાનું છે. આ સાંભળીને ફઈબાના મુખ ઉપરની બધી રેખાઓ એકદમ ફરી ગઈ. જે આનંદ તો ગયો, પ્રકૃતિને મરોડીને સરળપણે ના વર્તી શક્યા. મહારાજને કહ્યું મહારાજ અમારા વ્યવહારની વાત મૂકીને બીજી જે આપ આજ્ઞા કરશો એ પ્રમાણે હું કરીશ, પણ એ બાઈનું નામ પણ મારી પાસે લેશો નહીં, ઓલી મેલનસારવાળીને અહીં લાવવાની વાત ના કરતા. મહારાજે ઘણી બધી આજીજી કરી. મહારાજે કહ્યું ફઈબા
તમે કેટલા સમય આ ઉત્સવ કર્યા છે, કેટલો બધો તમે ભાવ દેખાડતા, અરે ભાઈબા તમે વિચાર કરો, તમને કહેવા કોણ આવ્યું છે? તમે એ તો વિચારો ભાઈબા, તમને કહેવા કોણ આવ્યું છે? તમે અમને તમારા દરબારમાં પધરાવ્યા, ઉત્સવો કરાવ્યા, અમારે અર્થે હજારો રૂપિયાનું તમે ખર્ચ કર્યું, તે બધું તમે અમને શું સમજીને કર્યું હતું? તમે અમને ભગવાન નહોતા જાણતા? આજે એ ભાવને નિષ્ઠા બધું સ્રવી ગયું? ફૈબા કાંઈ બોલ્યા નહીં. મહારાજે તેમને ફરી કહ્યું, ફૈબા જવાબ આપો અમને, આજે અમે સમાધાન કરાવવા જ આવ્યા છીએ અને તમે જો હઠ પકડી રાખશો તો અમે ચાલ્યા જઈશું, ફરી કદી મચ્છિયાઓમાં પગ નહીં મૂકીએ. હઠ માનને ઈર્ષા જેના અંતરમાં હોય તેની તો અમને સદા ઉપેક્ષા રહે છે. ફૈબાએ તરત હાથ જોડ્યા, મહારાજને કહ્યું, મહારાજ તમે ભગવાન છો હું જાણું છું, પણ અમારા વ્યવહારમાં અમારા બંને વચ્ચે આંટી પડી ગઈ છે, કોઈ રીતે હવે છૂટી શકે તેમ નથી. આ સરળપણે ના વર્ત્યા. આપ પધાર્યા છો, સંતોએ રસોઈ બનાવવાની શરૂ કરી છે, તો આપ જમીને જાઓ, મારો ગુનો માફ કરીને મચ્છિયાઓ ફરી ન આવવાનું આપે કહ્યું તે શબ્દો ભૂલી જાઓ. મહારાજ બહુ ગંભીર થઈ ગયા. મહારાજે ફક્ત એટલું કહ્યું, ફૈબા સમાધાન કરવું છે? ના મહારાજ, એ સિવાયની બીજી વાત કરો, બીજી આજ્ઞા કરો, તમારી દાસી થઈને હું તે પાડીશ. બસ આવા સ્વભાવ આપણા હોય, સેવક આપકા લેકિન સેવા નહીં કરૂંગા, આ સિવાય બધું જ કહો, હું તમારો જ છું ને. મૂર્ખામી છે એકલી, તો આ સિવાય ત્યાં જ પતી ગયું. આ સિવાય એટલે હું, તું છો જ નહીં, ખાલી દંભ કરે છે. મહારાજ તરત જ દાદરો ઉતરી ગયા અને રસોઈ તૈયાર થઈ ગઈ હતી. સંતો સર્વે ઠાકોરજીનો થાળ ધરાવીને પંક્તિમાં બેસી ગયા હતા. મહારાજને પધારવાની રાહ જોઈ રહ્યા હતા. પંક્તિમાં બધા સદગુરુઓ બેઠેલા અને મહારાજે ત્યાં હાકોટો કર્યો કે સંતો ઉઠી જાઓ, અહીં જમવાનું નથી, મચ્છિયાઓનું પાણી આજથી હરામ છે. અને મહારાજ ત્યાંથી આગળ ચાલતા ચાલવા માંડ્યા અને ત્યારે એક બાજુ પર જ્યારે મહારાજ આગળ ચાલવા માંડ્યા, ફૈબા પાછળ પાછળ દોડ્યા. મહારાજની પાછળ પાછળ હું બોલાવા જાઉં એમ જ્યાં મહારાજની પાછળ દોડતા હતા ને, ત્યાં દીવાન આવ્યો ને દીવાન કે બા સ્વામિનારાયણને તો આવા નવા નવા બધા નુસખા કરવાની ટેવ પડી ગઈ, તમે કંઈ ચિંતા ના કરશો, હમણાં તળાવ સુધી જઈને પાછા આવશે. તે ફૈબાને એક તો માન, રાજમાતા તરીકેનું માન હતું, વ્યવહારની હઠ હતી અને ઈર્ષા હતી. આ બધાય ત્રણ ભાવ એમનામાં એકઠા થઈ ગયા હતા ને એટલે બેસી ગયા અને મહારાજ મચ્છિયાઓને છોડી નીકળી ગયા. એવું કહેવાય છે કે મહારાજ ત્યાંથી નીકળ્યા તે નીકળ્યા, ફરી વાર મહારાજે જ્યાં સુધી તિરોધાન લીલા કરી ત્યાં સુધી ક્યારેય મચ્છિયાઓમાં ગયા નથી. પણ મહારાજનો રાજીપો પેલી મેલાન સારની અંદર જે ફૂલીબા હતા એ ફૂલીબા પર અત્યંત રાજીપો થયો, કારણ કે એને કીધું, મને ખડ હોતી મારી સાસુ વેચી દે તો હું વેચાઈ જઈશ, મહારાજ તમે જેમ કહેશો એમ કરીશ. એટલે ભગવાન પણ મળ્યા હોય, ભગવાનના મોટા પુરુષો પણ મળ્યા હોય, આપણો આશ્રય ત્યારે જ દ્રઢ થશે, આપણો આશરો ત્યારે જ દ્રઢ રહેશે કે આપણે આપણી પ્રકૃતિ ઉપર એ ઘા મારે ત્યારે સરળપણે વર્તી શકીએ. મહારાજ અને ગુરુજી જેવા મોટા પુરુષો મને તમને એવું બળ આપે કે આપણને આપણી પ્રકૃતિ ઓળખાય, આપણને આપણા સ્વભાવ ઓળખાય, એ સ્વભાવ ટાળવા માટેની ચાળ આપણામાં જાગે અને એ સ્વભાવ ઉપર ભગવાન અને મોટા પુરુષો સંતો કે ભક્તો જ્યારે ઘા કરે ત્યારે આપણે સરળપણે દાસ થઈને વર્તી શકીએ, તો આપણો આશ્રય દ્રઢ રહે અને આપણો ક્યારેય આશ્રય મહારાજ અને મોટા પુરુષનો ન ટળે એવી આપણી ઉપર અખંડ કૃપા બની રહે એવી આપણે મહારાજ મોટા પુરુષના ચરણો પ્રાર્થના કરીએ. આગળ હવે સુખમુનિ પ્રશ્ન પૂછશે કે મહારાજ તમે એમ તો કહી દીધું પ્રકૃતિ મરોડે ત્યારે મૂંઝાય નહીં, એ સાચું, પણ મહારાજ પ્રકૃતિને મરોડે ત્યારે મૂંઝવણ તો થાય, તો એ મૂંઝવણ થાય એમાં કાંઈ ફેર છે કે નહીં, આવી કંઈક વાતો મહારાજને આગળ સ્વામી પૂછશે જે આપણે આવતી કથાની અંદર સાંભળશું. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે દવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ. ભજે હરિકૃષ્ણ મહારાજની જય.